ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે રીત નંબર 4 ચોકડી ગુણાકારનો આપણે અભ્યાસ કરીએ છીએ. આ અગાઉ ચોકડી ગુણાકારમાં આપણે 4 ઉદાહરણ જોયા છે. પાંચમું ઉદાહરણ હું સ્ટાર્ટ કરીશ. તમે જુઓ કે છેદ 2 છે એટલે 2 વડે ક્રોસ ગુણાકાર, તો 2 કૌંસમાં ax - by બરાબર a - b. હવે 2 વડે ગુણતા 2ax - 2by બરાબર a - b. હવે હું એક કામ કરીશ, x વાળો y વાળોનો અચળ અચળ પદને આ બાજુ લાવો એટલે 2ax - 2by માઇનસ અંદરનું ચિહ્ન ન બદલાય a - b બરાબર 0 નંબર 1. હવે બીજું x વત્તા 3y - 2 બરાબર 0 નંબર 2. તમારા બંને સમીકરણ આવી ગયા. હવે ફોર્મેટ x / y / 1 x વાળામાં -2b અને 3 આવશે -a - b -2 -a - b -2 અને 2ax આ સહગુણક 1 આવશે. 2ax ની પણ ખાલી 2 આવશે, x નો સહગુણક અને x નો 1 છે એટલે 1 આવશે અને આ 2a 1 અને બીજું -2b અને 3 આવશે. હવે આપણે એક કામ કરીશું, x / આ બે નો ગુણાકાર - / 4b અને માઇનસ કૌંસમાં -3 કૌંસમાં a - b આ બે ના ગુણાકાર ને બાદ કરીશું એટલે આગળ માઇનસ અને આ બે માં ગુણાકાર નું ચિહ્ન બરાબર y / -a - b માઇનસ કૌંસમાં 2 દુ 4 એટલે -4 a = 1/6a -2b. હવે આપણે કૌંસ છોડીએ, x / 4b - 3a અને -3b એટલે આ કૌંસ ને 3 વડે ગુણ્યા બરાબર y - a + b - અને -4a બરાબર 1/6a - 2b. ચલ માટે x / 3a 4b - 3b એટલે - b આવશે બરાબર y / 4a - 3a એટલે 3a - b = 1/2 બે કોમન કાઢીશ કૌંસમાં 3a - b. હવે સમતા, પહેલો ગુણોત્તર બરાબર છેલ્લો એટલે x / 3a - b = 1/2 કૌંસમાં 3a - b ક્રોસ ગુણાકાર x / 3a - b અને / 2 કૌંસમાં 3a - b કેન્સલ બરાબર 1/2. એ જ પ્રમાણે y ની કિંમત y / 3a - b અને / 2 કૌંસમાં 3a - b આ બંને કેન્સલ એટલે 1/2. આમ આપણો જવાબ x / 1/2 y / 1/2. વિદ્યાર્થી મિત્રો, આ વિશિષ્ટ એક્ઝામ્પલ જરા જરૂરી પ્રેક્ટિસ પાડજો. હવે હું કુટ પ્રશ્ન સ્ટાર્ટ કરું છું. એક લંબચોરસની લંબાઈમાં 5 એકમનો ઘટાડો. ચલો પહેલા લંબાઈ, ધારો કે લંબચોરસની લંબાઈ બરાબર x એકમ છે અને લંબચોરસની પહોળાઈ y એકમ છે. લંબાઈમાં x, પહોળાઈ માટે y. હવે વાંચો, લંબાઈમાં 5 એકમનો ઘટાડો, હું લંબાઈ ઘટાડું એટલે x - 5, પહોળાઈમાં 3 એકમનો વધારો એટલે y - 3. લંબાઈ ઘટી પહોળાઈ વધી. હવે હું કામ કરીશ, આ બેનો ગુણાકાર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર ક્ષેત્રફળ xy અને તો ક્ષેત્રફળમાં 9 એકમનો ઘટાડો xy - 9. વિદ્યાર્થી મિત્રો ખાસ કાળજી, લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, આ લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર ક્ષેત્રફળ અને એમાં આટલો ઘટાડો. તો હું કૌંસ છોડી, પહેલું xy, પહેલું બીજું - 3x, બીજું પહેલું - 5y - 15 - xy + 9 = 0 xy કેન્સલ 3x - 5y અને -15 - 9 - 6 = 0 નંબર 1 આ સમીકરણ પર. એક ત્રણ બીજું ઇક્વેશન, લંબાઈમાં 3 એકમ અને પહોળાઈ 2 એકમનો વધારો. ચાલ લંબાઈમાં 2 એકમનો વધારો અને 3 એકમ એટલે - 3, પહોળાઈમાં 2 એકમનો વધારો એટલે - 2, તો ક્ષેત્રફળ એટલે કે xy 67 વધે છે એટલે xy - 67. ચાલો પહેલું xy, પહેલું બીજું - 2x, બીજું પહેલું - 3y અને 3 × 2 = 6 બરાબર xy 67 એટલે કે xy 2x
વત્તા 3y વત્તા 6 ઓછા xy ઓછા 67 બરાબર 0 કેન્સલ એટલે કે 2x વત્તા 3y 67 ઓછા 6 એટલે ઓછા 61 બરાબર 0 નંબર 2 હવે મૂકીસ 2x ઓછા અને વત્તા 3y માઈનસ 61 બરાબર 0 નંબર 2 હવે ફોર્મેટ x અપોન y અપોન બરાબર 1 અપોન ચાલ x વાળામાં ઓછા 5 3 ઓછા 6 ઓછા 61 ઓછા 6 ઓછા 61 અને 3 અને 2 આ 3 અને 2 ઓછા 5 અને 3 ચાલો માટે સીધું x અપોન ઓછા ઓછા વત્તા 5 1 2 5 6 5 305 આવશે અને ઓછા માઈનસ 18 બરાબર y અપોન 6 2 12 અને માઈનસ 141 3 1 2 3 6 4 18 એટલે માઈનસ 183 બરાબર 1 અપોન 1 અપોન 3 4 9 અને માઈનસ 10 એટલે કે માટે x અપોન 305 વત્તા 18 બરાબર y અપોન ઓછા 12 વત્તા 183 બરાબર 1 અપોન 9 વત્તા 10 એટલે કે x અપોન 8 ને 5 13 323 બરાબર y અપોન બાદ કરો તો 1 8 ઓછા 1 7 171 આવશે અને બરાબર 1 અપોન 19 વિદ્યાર્થી મિત્ર હવે તમારે લાવવું પડશે x અપોન આટલા બરાબર 1 અપોન 19 ધેરફોર x ઇઝ ઇક્વલ ટુ 323 ને બાજુ બદલો એટલે તમારો આવશે 323 અપોન 19 જવાબ લાવવાનો અને 171 અપોન 19 એટલે x અને y ની કિંમત મળશે હવે દાખલો નંબર 3 દાખલા નંબર 3 માં એટલે છેલ્લો પ્રશ્ન છે આ રીતનો યસ ને એક કસોટીમાં 40 ગુણ મળ્યા એક કસોટી લેવામાં આવી એમાં 40 ગુણ મળ્યા પ્રત્યેક સાચા જવાબના 3 ગુણ અને પ્રત્યેક ખોટા જવાબ માટે 1 ગુણ કપાય છે હું એક કામ કરીશ ધારો કે સાચા જવાબ x છે અને ખોટા જવાબ y છે એટલે કે એણે x સાચા જવાબ લખ્યા અને y ખોટા જવાબ લખ્યા હવે પહેલું વાક્ય વાંચો સાચા જવાબના 3 ગુણ એટલે કે યસ 3x ગુણ મેળવે છે જેટલા સાચા એને 3 વડે ગુણીશું ચલો પ્રત્યેક ખોટા જવાબ માટે એક ગુણ કપાય છે એને y ખોટા લખ્યા એટલે 1y થશે અને બાદ થાય કપાય એટલે બાદ થાય બરાબર 40 એટલે કે 3x - y - 40 બરાબર 0 આ નંબર 1 બીજું વાક્ય જો પરીક્ષકે સાચા જવાબ માટે 4 ગુણ સાચા જવાબ માટે 4 ગુણ એટલે 4x અને ખોટા જવાબ માટે 2 ગુણ કાપ્યા હોય એટલે -2y તો ખરેખર એને 50 ગુણ મળ્યું એટલે હું એક કામ કરું 4x - 2y - 50 બરાબર 0 નંબર 2 x અપોન બરાબર y અપોન બરાબર 1 અપોન એટલે કે -1 x નો સહગુણક -2 -40 -50 -40 -50 3 4 3 4 -1 -2 માટે x અપોન 50 ઓછા ચાલો ઓછા ઓછા વત્તા 40 ટુ 80 y અપોન -160 અને -150 બરાબર 1 અપોન -6 -4 એટલે કે x અપોન 50 ઓછા 80 y અપોન -160 વત્તા 150 1 અપોન -6 વત્તા 4 x અપોન -30 y અપોન -10 બરાબર 1 અપોન -2 ચલો પહેલું બરાબર એટલે કે x બરાબર -30 અપોન -2 x બરાબર 15 આ 15 અને y બરાબર -10 -2 y બરાબર 5 વિદ્યાર્થી મિત્રો યસ હે 15 જવાબ સાચા અને 5 જવાબ ખોટા લખ્યા હશે એટલે કે કુલ પ્રશ્ન 15 5 બરાબર 20 પ્રશ્નો હશે આ રીતે આપણે ચોકડી ગુણાકારની સમજ્યા વિદ્યાર્થી મિત્રો ફરીથી રિપીટ કરી લઉં આ રીતમાં તમારું સમીકરણ વ્યાપક સ્વરૂપમાં હોવું જોઈએ બંને સમીકરણ લખીને x અપોન y અપોન અને 1 અપોન બરાબર અને પછી ક્રોસ ગુણાકાર કરીને કિંમત લાવવામાં આવે છે અને હવે પછી તમને એક પિક્ચર મોકલવામાં આવશે એની અંદર ચારે ચાર રીતના એક્ઝામ્પલ એસાઇનમેન્ટ તરીકે મૂકવામાં આવેલા છે તે બરાબર ધ્યાનથી સમજો સ્ટોપ હલો કરી દઉં હા બરાબર